નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર વીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછા ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચાલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ જોઈશું આપણે અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્નો આ પ્રશ્નોના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબો લખોની છે કમેન્ટ બોક્સમાં અને હું ચાલુ કરું છું પ્રથમ પ્રશ્ન આજનો પ્રથમ પ્રશ્ન છે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે મિત્રો તાજેતરમાં સેન્ટ્રલ એક્સાઇઝ ડે ક્યારે મનાવવામાં આવ્યો તો તાજેતરમાં સેન્ટ્રલ એક્સાઇઝ ડે છે તે ચોવીસ ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવ્યો છે એટલે કે ઓપ્શન સી છે તે સાચો જવાબ છે મિત્રો દર વર્ષે ચોવીસ ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ ડે મનાવવામાં આવે છે શા માટે મનાવવામાં આવે છે ચોવીસ ફેબ્રુઆરીના રોજ તો ચોવીસ ફેબ્રુઆરી ઓગણીસો ચુમ્માલીસના રોજ સોલ્ટ એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ હતો ને તે અસ્તિત્વમાં આવ્યો હતો અને તેના માનમાં જ દર વર્ષે ચોવીસ ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ ડે મનાવવામાં આવે છે હવે તે કોના દ્વારા મનાવવામાં આવે છે તો મિત્રો આ જે દિવસ છે તેની ઉજવણી માલમાં માલનું જે ઉત્પાદન હોય તેમાં થતા ભ્રષ્ટાચારને રોકવા તેમજ તેના અમલીકરણ માટે સમગ્ર ભારતના એક્સાઇઝ વિભાગને વધુ સારી રીતે ચલાવવા માટે જે એક્સાઇઝના જે કર્મચારીઓ હોય તેમના દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે મિત્રો એક ટર્મ છે પરીક્ષામાં પૂછાઈ શકે છે ફૂલ ફોર્મ તરીકે સીબીઈસી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ આ જે છે તે અપ્રત્યક્ષ કર છે અને આપણા મોદી સરકારે અપ્રત્યક્ષ કરોને લઈને પહેલી જુલાઈ બે હજાર સત્તરથી જીએસટી લાગુ કર્યું છે પરીક્ષામાં પૂછાતું હોય છે જીએસટી ક્યારે અમલમાં આવ્યું અથવા જીએસટીને અમલમાં આવે કેટલા વર્ષ થયા તો યાદ રાખવાનું તમારા માટે એક સિમ્પલ સવાલ છે જી એસ ફૂલ ફોર્મ શું છે તે તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે અહીંયા વાત થઈ છે મિત્રો ઇમ્પોર્ટન્ટ ડે વિશેની તો આપણે ફેબ્રુઆરી મહિનામાં આવેલા બધા ઇમ્પોર્ટન્ટ ડે વિશે ફટાફટ જોઈ લઈએ તો બીજી ફેબ્રુઆરીના રોજ હતો વર્લ્ડ વેટલેન્ડ ડે ચોથી ફેબ્રુઆરીના રોજ હતો વર્લ્ડ કેન્સર ડે જેની બે હજાર વીસની થીમ હતી આઈ એમ એન્ડ આઈ વિલ ત્યારબાદ દસ ફેબ્રુઆરીના રોજ બે ઇમ્પોર્ટન્ટ ડે હતા એક હતો નેશનલ ડિવોર્મિંગ ડે અને નેશનલ પલ્સ ડે સોરી વર્લ્ડ પલ્સ ડે આ ઉપરાંત અગિયાર ફેબ્રુઆરીના રોજ પણ બે ઇમ્પોર્ટન્ટ ડે હતા કયા કયા ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ અને વર્લ્ડ યુનાની ડે બાર ફેબ્રુઆરીનો રોજ હતો નેશનલ પ્રોડક્ટિવિટી ડે અને તેર ફેબ્રુઆરીના રોજ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો વર્લ્ડ રેડિયો ડે અને નેશનલ વુમન્સ ડે હવે જે વર્લ્ડ રેડિયો ડે છે તેની થીમ હતી બે હજાર વીસની રેડિયો એન્ડ ડાયવર્સિટી અને જે નેશનલ વુમન્સ ડે છે ને તે શા માટે મનાવવામાં આવે છે તો સરોજની નાયડુજી હતા તેમના જન્મદિવસને નેશનલ વુમન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે પંદર ફેબ્રુઆરીના રોજ બે ઇમ્પોર્ટન્ટ ડે છે ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર ડે અને વર્લ્ડ પેગ્લોનિન ડે આ ઉપરાંત ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ સોઇલ હેલ્થ કાર્ડ ડે મનાવવામાં આવે છે એની શરૂઆત ક્યારે થઈ હતી તો ફેબ્રુઆરી ઓગણીસ બે હજાર પંદરથી આની શરૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત વીસ ફેબ્રુઆરીના રોજ હતો વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ અને એકવીસ ફેબ્રુઆરીના રોજ ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ડે છે ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે જેની બે હજાર વીસની થીમ છે લેંગ્વેજિસ વિદાઉટ બોર્ડર અને બાવીસ ફેબ્રુઆરીના રોજ પણ એક દિવસ મનાવવામાં આવે છે વર્લ્ડ થિંકિંગ ડે જેની ત્રણ થીમ રાખવામાં આવી છે ડાયવર્સિટી ઇક્વિટી અને ઇન્ક્લુઝન સ્પેશિયલી આ છોકરીઓ માટેનો દિવસ છે એ પણ તમારે યાદ રાખવાનું છે તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો વિડીયો આગળ વધતા પહેલાં જણાવવાનું કે આપણા આજના આ વિડીયોનો ટાર્ગેટ રાખ્યો છે એક હજાર લાઇકનો જોઈએ કેટલા મિત્રો એક હજાર લાઇક આપીને મને સપોર્ટ કરે છે ત્યારબાદ એશિયન કપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો તાજેતરમાં જ ત્રાઇથલોન એશિયા કપનું આયોજન આપણા ભારતમાં કરવામાં આવ્યું છે ઓપ્શન બી છે તે સાચો જવાબ છે મિત્રો તમને પહેલા જેવું લાગ્યું છે આ ત્રાયથલોન એના પરથી જ ખબર પડી હશે ટ્રાય ટ્રાયથ્લોન અથવા ટ્રાયથલોન તમે જે પણ બોલો તો ટ્રાયથલોન છે તેમાં ત્રણ પ્રકારની ગેમ ત્રણ પ્રકારની રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે કઈ કઈ છે અહીંયા દેખાય છે સ્વિમિંગ આ દેખાય છે રનિંગ અને આ છે સાયકલિંગ એટલે આ ત્રણેય રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ એ બન્યું છે ટ્રાયથલોન રેસ હવે જો આપણે ચર્ચા કરીએ તો ભારતમાં આનું આયોજન કરવામાં આવ્યું છે અને ભારતમાં વીસ વર્ષ બાદ ટ્રાયથલોન એશિયા કપનું આયોજન થયું છે મિત્રો વીસ વર્ષ બાદ થયું છે આયોજન અને કઈ જગ્યાએ આયોજન કર્યું છે તો આપણા ભારતમાં ચેન્નાઈમાં ત્રેવીસ માર્ચના રોજ તે આયોજન કર્યું છે ચાલુ થઈ ગઈ છે એ તમારે યાદ રાખવાનું છે આનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે તો આનું આયોજન ભારતીય ટ્રાયથલોન ફેડરેશન છે આઈટીએફ તેના અંતર્ગત તમિલનાડુ ટ્રાયથલોન એસોસિએશન છે તે કરી રહ્યું છે અને આની અંદર આ જે ટ્રાયથલોન એશિયા કપ છે તેમાં અલગ અલગ દેશો જેવા કે જાપાન ફ્રાન્સ સર્બિયા ચીલી જાપાન ફરતી ના સ્વિટરલેન્ડ નેપાળ યુક્રેન વગેરે જેવા દેશો છે તેના ત્રીસ ખેલાડીઓ સામેલ થશે આ ઉપરાંત ભારતમાંથી સિત્તેરથી વધારે સ્પર્ધકો પણ આમાં ભાગ લેવાના છે સામાં ટ્રાયથલોન એસ મિત્રો અહીંયા તમારે યાદ રાખવાનું છે અહીંયા જે લખ્યું છે ત્રેવીસ માર્ચ નથી ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ આ ચાલુ થઈ ગયું છે કઈ જગ્યાએ ચાલુ થયું છે ચેન્નાઈમાં હં મિત્રો આપણે થોડું જીકે જોઈ લઈએ થોડું રિવિઝન જોઈ લઈએ કે એશિયન ફૂટબોલ કોન્ફેડરેશને ઘોષણા કરી છે કે બે હજાર બાવીસના વુમન્સ એશિયન કપનું આયોજન ભારતમાં કરવામાં આવશે આ ઉપરાંત ફિફા અંડર સેવન્ટીન વુમન્સ વર્લ્ડ કપ ઇન્ડિયા બે હજાર વીસ છે તેનું આયોજન પણ બે નવેમ્બરથી એકવીસ નવેમ્બર બે હજાર વીસના રોજ ભારતમાં કરવામાં આવ્યું હતું તે એ પણ તમારે યાદ રાખવાનું છે ફિફા બે હજાર વીસ બે હજાર બાવીસ તેનું આયોજન ક્યાં કરવામાં આવશે કતારમાં કરવામાં આવશે યાદ રાખજો અને બે હજાર એકવીસનું જે જુનિયર હોકી વર્લ્ડ કપ છે તેની યજમાની પણ ભારત કરશે આ ઉપરાંત બે હજાર ત્રેવીસના મેન્સ હોકી વર્લ્ડ કપ ભારતમાં ભુવનેશ્વર અને રાઉરકેલામાં તેરથી ઓગણત્રીસ જાન્યુઆરી દરમિયાન યોજાશે બે હજાર ત્રેવીસની વાત કરી રહ્યો છું અહીંયા અને આપણ તમને ખ્યાલ જ હશે કે આઈસીસી મેન્સ વર્લ્ડ કપનું આયોજન ક્યાં થવાનું છે ભારતમાં થવાનું છે ક્યારે થવાનું છે બે હજાર ત્રેવીસમાં તો મિત્રો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડ બે હજાર વીસમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ છે તે ઋતિક રોશનને આપવામાં આવ્યો છે ઓપ્શન એ છે તે સાચો જવાબ છે તમે ઇમેજમાં જોઈ શકો છો વૃત્તિક રોશનને હવે એના વિશે આપણે ચર્ચા કરીએ તો હૃતિક રોશનને તેમની જે ફિલ્મ છે સુપર થર્ટી જેનું પોસ્ટર મેં તમને અહીં દર્શાવ્યું હતું તો તે ફિલ્મ માટે જ તેમને તેના અભિનય તેમણે કર્યો છે તેના માટે જ તેમને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે અને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ તે ફિલ્મને જ આપવામાં આવ્યો છે સુપર થર્ટીને જ આપવામાં આવ્યો છે એ પણ તમારે યાદ રાખવાનું છે મિત્રો અહીંયા વાત થઈ છે દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડ યાદ રાખજો તો તેમાં ઘણી બધી કેટેગરી હોય છે જે કેટેગરી મેં અહીંયા દર્શાવી છે તે મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર કોણ છે કિચ્ચા સંદીપ આ ઉપરાંત બેસ્ટ એક્ટર ઇન ટેલિવિઝન સિરીઝમાં ધીરજ ધુપર આ ઉપરાંત બેસ્ટ એક્ટ્રેસ ઇન ટેલિવિઝનમાં દિવ્યાંકા ત્રિપાટી મોસ્ટ ફેવરેટ ટેલિવિઝન એક્ટર કોણ છે હર્ષદ ચોપડા મોસ્ટ ફેવરેટ જોડી ઇન ટેલિવિઝન સિરીઝમાં સ્ત્રી ઝા એન્ડ સબ્બીર અને આ આલ્હુવાલિયા જે કુમકુમ ભાગ્ય જે સિરિયલ છે તેના માટે આ ઉપરાંત જોઈએ તો બેસ્ટ રિએલિટી શો કયો છે તો બિગ બોસ તે જે તેરમા નંબરનું જે સંસ્કરણ છે તે યાદ રાખજો અને બેસ્ટ ટેલિવિઝન સિરીઝ કહીએ તો કુમકુમ ભાગ્ય અને બેસ્ટ પ્લેબેક સિંગર મેલમાં મળ્યો છે અરમાન મલિકને તો આ કેટેગરી મિત્રો તમારે યાદ રાખી લેવી પરીક્ષામાં કોઈ પણ સવાલ પૂછાય તો માર્ક્સ જવો ના જોઈએ મિત્રો એક બીજો એવોર્ડ હોય છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ યાદ રાખજો આ દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડ એ બંને અલગ વસ્તુ છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ બે હજાર અઢાર અમિતાભ બચ્ચનજીને આપવામાં આવ્યો હતો આ એવોર્ડ ભારત સરકાર તરફથી નેશનલ ફિલ્મની જે કેટેગરી હોય છે ને તેમાં આપવામાં આવે છે પ્રથમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો દેવિકા રાણીની અને પરીક્ષામાં આ સવાલ અવારનવાર પૂછાતો હોય છે તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો વિડીયો આગળ વધતા પહેલાં જણાવવાનું કે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરીને મને સપોર્ટ કરી શકો છો આજના વિડીયોનો ટાર્ગેટ રાખ્યો છે એક હજાર લાઇકનો આ ઉપરાંત આજના આ વિડીયોની પીડીએફ અને અગાઉના બધા વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી એક સાથે મળી રહેશે જેની લિંક મેં નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ને આજે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ડેલી કરંટ અફેરની પીડીએફ માટે ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ત્રણેય ફોર્મેટ એટલે કયા કયા ટી ટ્વેન્ટી વન ડે અને ટેસ્ટ આ ત્રણેય ફોર્મેટમાં સો મેચ રમવા વાળા દુનિયાના પ્રથમ ખેલાડી કોણ બન્યું છે તો ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સો મેચ રમવા વાળા દુનિયાના જે પ્રથમ ખેલાડી બન્યા છે તે છે રોસ ટેલર તમે ઇમેજમાં જોઈ શકો છો રોસ ટેલર ક્યાંના છે તેઓ ન્યૂઝીલેન્ડના છે તો ન્યૂઝીલેન્ડના ખેલાડી છે રોસ ટેલર તેઓએ તાજેતરમાં જ ભારત વિરુદ્ધ જે સોમી ટેસ્ટ રમી ત્યારે તેઓ દુનિયાના પ્રથમ એવા ખેલાડી બની ગયા છે જેઓ ક્રિકેટના ત્રણે ત્રણ ફોર્મેટ ટી ટ્વેન્ટી વન ડે અને ટેસ્ટ એ બધામાં સો મેચ રમી હોય યાદ રાખજો દુનિયાના પ્રથમ ખેલાડી બની ગયા છે વાત થઈ છે મિત્રો ન્યૂઝીલેન્ડની તો ન્યૂઝીલેન્ડમાં તમને ખ્યાલ હશે તો તમે મારા ડેલી કરંટ અફેર જોતા હશે ને તો આપણે ચર્ચા કરી હતી શું કે ન્યૂઝીલેન્ડમાં થોડા સમય અગાઉ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓફિસર એક હતી ઈલા તેને પ્રદર્શિત કરવામાં આવી હતી તો જે ઇલા છે તેનું ફોર્મ નામ શું છે ઇલેક્ટ્રોનિક લાઈફ લાઈક આસિસ્ટન્ટ યાદ રાખજો ઇલેક્ટ્રોનિક લાઇફ લાઈક આસિસ્ટન્ટ આ ઉપરાંત બે હજાર એકવીસના આઈસીસી વુમન્સ વર્લ્ડ કપ ક્યાં યોજવાનો છે ન્યૂઝીલેન્ડમાં આની તો હમણાં આપણે ચર્ચા કરી કે મેન્સ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસમાં ભારતમાં યોજવાનો છે હા ન્યૂઝીલેન્ડમાં બીજો એક છે બે હજાર એકવીસનો મહિલા રગબી વર્લ્ડ કપ એ પણ ન્યૂઝીલેન્ડમાં યોજાવાનો છે અને મહિલાઓને સૌ પ્રથમ વોટ આપવાનો અધિકાર આપવાળો દેશ ન્યૂઝીલેન્ડ છે યાદ રાખજો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે વાત થઈ છે ન્યૂઝીલેન્ડની કેપિટલ છે વેલિંગ્ટન કરન્સી છે ન્યુઝીલેન્ડ ડોલર અને પ્રાઇમ મિનિસ્ટર કોણ છે જેકિન્ડા એડ્રેન તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં ઇન ફ્લાઇટ સંચાર સેવા શરૂ કરવાવાળી પ્રથમ ભારતીય એરલાઇન કઈ બનવાની છે તો ભા તાજેતરમાં ઇન ફ્લાઇટ એટલે કે ફ્લાઇટની અંદર સંચાર સેવા એટલે કે કમ્યુનિકેશન અથવા તો તમે વાઇફાઈ સેવા શરૂ કરવાવાળી પ્રથમ ભારતીય એરલાઇન બનશે તેનું નામ છે વિસ્તારા અહીંયા આ ઓપ્શન ખોટો આપ્યો છે વિસ્ટારા બનવાની છે પ્રથમ ભારતીય એરલાઇન ઓપ્શન ડી છે તે સાચો છે હવે મિત્રો આપણે જોઈએ તો તમે ઇમેજમાં જોઈ શકશો આ છે વિસ્ટારા તો ઇન ફ્લાઇટ સેવા ઇન ફ્લાઇટ સેવા સંચાર શરૂ કરવાવાળી પ્રથમ ભારતીય એરલાઇન બનવા છે વિસ્ટારા હવે તમને જો જણાવું તો ટાટા ગ્રુપની એક કંપની છે નેલ્કો આ નેલ્કો કંપનીએ પેનાસોનિક સાથે પાર્ટનરશીપ કરીને ભારતમાં એરલાઇન્સમાં ઇન ફ્લાઇટ સેવા સંચાર સંચાર સેવા શરૂ કરવાની ઘોષણા કરી છે તો તેનાથી શું થશે કે જ્યારે પણ કોઈ ફ્લાઇટ ભારતીય સીમા પરથી પસાર થશે ત્યારે તેમાં રહેલા યાત્રીઓને ઇન્ટરનેટની સેવાનો લાભ મળી શકશે તેવો ઉપયોગ કરી શકશે બીજા એક ન્યૂઝ હતા કે ભારત સરકારે એર ઇન્ડિયાની સો ટકા હિસ્સેદારી વેચવાની ઘોષણા કરી છે અને એર ઇન્ડિયાના સીએમડી બન્યા છે રાજીવ બંસલ જેની આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી હવે જોઈએ મિત્રો ન્યૂઝ ફટાફટ ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે કે તાજેતરમાં જારી થયેલ ડબલ્યુ આઈ સોરી ડબલ્યુ ઇ ડબલ એફઆઈ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે તો પાંત્રીસમાં નંબરે છે હવે આ જે ડબલ્યુ ઇ ડબલ એફઆઈ છે તેનું ફૂલ ફોર્મ શું છે વર્લ્ડ વાઇડ એજ્યુકેશ એજ્યુકેટિંગ ફોર ધ ફ્યુચર ઇન્ડેક્સ શું છે વર્લ્ડ વાઇડ એજ્યુકેટિંગ ફોર ધ ફ્યુચર ઇન્ડેક્સ તો મિત્રો બે હજાર અઢારની વાત કરીએ તો ભારત આ રેન્કિંગમાં ચાલીસમાં નંબર હતું પરંતુ અત્યારે તેને રેન્કિંગમાં સુધારો થયો છે પાંત્રીસમાં નંબર આવ્યો છે હવે આ જે રેન્કિંગ છે તે કયા બેઝ પર કરવામાં આવે છે તો કયા દેશમાં વિદ્યાર્થીઓને સ્કિલ બેઝ શિક્ષણ આપવામાં આવશે તેના આધારે આ રેન્કિંગ કરવામાં આવ્યું છે આમાં પ્રથમ નંબર પર ફિનલેન્ડ છે સેકન્ડ નંબર પર સ્વીડન છે અને થર્ડ નંબર પર ન્યૂઝીલેન્ડ છે સેકન્ડ સવાલ છે તાજતરમાં કોણે ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે તો પ્રજ્ઞાન યોજા તમે ઇમેજમાં જોઈ શકો છો પ્રજ્ઞાન યોજા ભારતીય ખેલાડી છે તેઓ સ્પિનર છે બોલર છે અને તેઓએ પોતાની છેલ્લી મેચ જો સમજે તો બે હજાર તેરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી જ્યારે સચિન તેંડુલકર પણ તેમની જોડે હતા તેમની વાત કરીએ તો તેમણે ટોટલ ચોવીસ ટેસ્ટમાં એકસો તેર વિકેટ લીધી છે અઢાર વન ડેમાં એકવીસ વિકેટ અને છ ટી ટ્વેન્ટીમાં દસ વિકેટ લીધેલી છે ત્રીજો સવાલ છે કે ભારતમાં સોરી તાજેતરમાં ભારત બાંગ્લા પર્યટન ઉત્સવ ટુરિઝમ ક્યાં યોજાયો તો અગરતલામાં અગરતલા કોની કેપિટલ છે તો ત્રિપુરાની કેપિટલ છે તો ત્રિપુરાની કેપિટલ અગરતલામાં વીસથી એકવીસ ફેબ્રુઆરીના રોજ આ જે ભારત બાંગ્લા પર્યટન ઉત્સવ ટુરિઝમ છે તે યોજાઈ ગયો છે તેનો ઉદ્દેશ શું હતો તો તેનો ઉદ્દેશ્ય છે કે ત્રિપુરામાં પર્યટનમાં પ્રોત્સાહન આપવું હવે તમને ખ્યાલ હશે ત્રિપુરાની વાત થઈ છે આપણે આઈ થિંક બે દિવસ પહેલાં ચર્ચા કરી હતી કે રન ફોર ઇન્ડિયા ટી નામનો કાર્યક્રમ પણ ત્રિપુરામાં યોજાયો હતો ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા સીએમ છે બિપ્લવ કુમાર દેવ ગવર્નર છે રમેશ બેસ તમને એક નામ કહું દીપા કરમાકર જેઓ એક જિમ્નાસ્ટિયસ છે તેઓ ક્યાંના છે ત્રિપુરાના છે ચોથો સવાલ છે કે તાજેતરમાં વડાપ્રધાનના સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો તાજેતરમાં વડાપ્રધાનના સલાહકાર તરીકે ભાસ્કર ખુલ્બે અને અમરજીત સિન્હાની નિમણૂક કરવામાં આવી છે હવે જે ભાસ્કર ખુલ્બે છે તેઓ પશ્ચિમ બંગાળના ઓગણીસો ત્યાંસી બેચના આઈએસ અધિકારી છે અને અમરજીત સિન્હા છે તેઓ બિહારના ઓગણીસો ત્યાંસી બેચના અધિકારી છે અને તેમનો કાર્યકાળ છે તે બે વર્ષનો રહેવાનો છે હવે મિત્રો જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્નો વિડીયોની શરૂઆતમાં મેં તેને પ્રશ્નો જણાવ્યા હતા હવે તેના જાબો જણાવીશ તમારે ચેક કરવાનું છે કે તમારા કેટલા જાબો સાચા છે અને મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે પ્રથમ સવાલ છે કે ગુજરાતમાં સૌથી મોટી રસાયણ ઉદ્યોગની વસાહત ક્યાં આવેલી છે અંકલેશ્વરમાં અંકલેશ્વર ક્યાં આવેલું છે ભરૂચમાં ભરૂચ પહેલા કયા નામે ઓળખાતું હતું ભૃગુ કચ્છ સેકન્ડ સવાલ છે કે ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામાયિકનું નામ શું છે પરબ છે યાદ રાખજો પરિષદ આવે એટલે પ યાદ રાખવાનો પરબ છે ત્રીજો સવાલ છે કે દાંડી કુચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો તો સવિનય કાનૂન ભંગ આજે સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો તમારે મને જણાવવાનું છે કે આજે દાંડીકૂચ છે તેની શરૂઆત ક્યારે થઈ હતી તારીખ આપવાની છે વર્ષ પણ બતાવવાનું છે જે મિત્રોને આવડતું હોય તે કમેન્ટ બોક્સમાં લખશે ચોથો સવાલ છે કે રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે અહીંયા વાત થઈ છે રાજ્ય લોકસેવા આયોગ તો કોને આપે રાજ્યપાલને આપે ઓપ્શન એ છે તે સાચો જવાબ છે હાલમાં આપણા ગુજરાતના રાજ્યપાલ કોણ છે એ પણ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે આપણે આઈ થિંક ડિસેમ્બર મહિનામાં ખૂબ વખત આનું ડિસેમ્બર જાન્યુઆરીમાં રિવિઝન કર્યું હતું પાંચમો સવાલ છે કે કચ્છ ચિત્રોને ખાલી જગ્યા કહેવાય છે તો કામણગારી કહેવાય છે ઓપ્શન બી સાચો છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના આપણા વિડીયોનો ટાર્ગેટ રાખ્યું છે એક હજાર લાઇકનો હવે મિત્રો જોઈએ ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવામાં આવ્યો તો એકવીસ ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવ્યો છે સેકન્ડ સવાલ છે કે ગુજરાતમાં કઈ જગ્યાએ ચિત્ર ભારતી ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તો અમદાવાદમાં ઓપ્શન સી છે તે સાચો જવાબ છે હવે મિત્રો જોઈએ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે કે તાજેતરમાં દેશમાં ધૂમ્રપાન અને તમાકુ ખાવાની જે કાનૂની વય છે તે અઢાર વર્ષથી બદલીને કેટલી કરવામાં આવશે જેને ખ્યાલ હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં કયા રાજ્યમાં સોનાના ભંડારની શોધ કરવામાં આવી છે મિત્રો રાજ્યનું નામ તો તમને આવડી જ જશે તમારે મને એ જે જિલ્લો છે તે જિલ્લાનું નામ પણ જણાવવાનું છે જો આવડતું હોય તો ખૂબ સારું કેમ કે પરીક્ષામાં જિલ્લો પણ પૂછાઈ શકે છે તો આ હતા મિત્રો આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલી કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલ તેના જવાબની સાથે મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવે છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલ કરી લો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે